નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર ક્લાસ એક્ટિવેશન બાળકોની યાદી જોવી બાળકોને એડ કે રિમૂવ કરવા શિક્ષક દ્વારા મીટિંગનું આયોજન અને વિદ્યાર્થી દ્વારા લિંકથી ડાયરેક્ટ કનેક્ટ થવું આ વિડીયોની અંદર આપણે ટૂંકમાં અને ઝડપથી જે કંઈ પ્રોસેસ છે બતાવવાનો પ્રયત્ન કરેલો છે એટલે આનાથી તમને ગાઈડન્સ મળી જશે અને તમે આ પ્રોસેસ કરી શકશો પરંતુ તમામ વિદ્યાર્થીઓ ના મોબાઈલ લઈ અને તમને તમારે એમને લોગ ઇન કરતા શીખવાડવું પડશે અથવા તો લિંક શેર કરો એ લિંક દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થી જોડાઈ શકે તો ખૂબ સારું અને માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા તમારી સાથે જોઈન્ટ થઈ શકે એક વખત તો પણ વિદ્યાર્થીને આપણે બતાવવું પડે તો જ એ કાર્ય કરશે અને સારું રિઝલ્ટ મળશે વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી આ જે ચાર પાંચ પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં બતાવ્યા છે નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું માઇક્રોસોફ્ટ ટીમની અંદર લોગિન કઈ રીતે કરવું ક્લાસ એક્ટિવેશન કઈ રીતે કરવું બાળકોને જોઈન્ટ કરવા કઈ રીતે મિટિંગ ક્રિએટ કરવી તમામ બાબતો માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપર આપણે ક્લિક કરીશું અને તમારે જો લોગિન લોગિન કરવાનું આપણે નથી બતાવતા એ બધાને ખબર જ છે લોગિન અંદર કરવાનું છે આપણે યુઝર આઈડી ને પાસવર્ડ જે આપેલા છે એના દ્વારા હવે ત્યાર પછી તમને આ એક્ટિવિટી નીચે બતાવે છે ખૂણામાં જોઈશું પછી ચેટ્સ બતાવેલી છે ટીમ્સ બતાવેલી છે તો આપણે ટીમ્સની અંદર જવાનું છે અને ટીમ્સની અંદર તમારે જેટલા ક્લાસ હશે એટલા ધોરણ અહીંયા આગળ બતાવશે અને એની અંદર આ જનરલની અંદર તમને જેટલા વિષય છે તે બતાવશે અને હિડન ચેનલ્સની અંદર એ કેટલા વિષય છે તે બતાવશે અને જનરલની અંદર તમને એ ક્લાસને જોઈન્ટ કરવાનું બતાવશે દાખલા તરીકે આપણે ક્લાસ સિક્સ અહીંયા આગળ જોઈએ છીએ તો જનરલ ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આગળ ઉપર સેવન્ટી નાઇન સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ ટુ જોઈન એટલે એને આપણે એક્ટિવેટ કરવાના છે એક્ટિવેટ બટન ઉપર આપણે ક્લિક કરીશું અને વન્સ ધીસ ટીમ હેઝ બિન એક્ટિવેટેડ યોર સ્ટુડન્ટ વિલ હેવ એક્સેસ ધીસ કાંટ બી અન્ડન એટલે કે એક વખત જો આ ટીમ તમે એક્ટિવેટ કરી દેશો એટલે તમારા સ્ટુડન્ટ એક્સેસ મેળવી શકશે એટલે તમારી સાથે જોઈન્ટ થઈ શકશે અને ત્યાર પછી એને અન્ડન કરી શકાશે નહીં એટલે આપણે એક્ટિવેટ પર ક્લિક કરીએ અને એક્ટિવેટ કરી દઈએ તો અહીં મેસેજ આવી ગયો છે યોર ટીમ ઇઝ નાવ એક્ટિવ વી આર એડિંગ યોર સ્ટુડન્ટ્સ ફીલ ફ્રી ટુ ડુ અધર થિંગ્સ વીલ વી ફિનિશ અપ એટલે કે અમે તમારા જે સ્ટુડન્ટ્સ છે એને કનેક્ટ કરી રહ્યા છીએ એટલી વાર તમે બીજું કંઈક જોઈ શકો છો એટલે આ રીતનો મેસેજ આવશે એટલે અહીં આગળ આપણે આ રીતે જે એક ધોરણના આપણે કર્યા એ જ રીતે દરેકે દરેક ધોરણના જનરલમાં જવાનું અને ત્યાં આગળ આ દાખલા કે સાતમું ધોરણ છે પંચ્યોતેર સ્ટુડન્ટ સેવન્ટી ફાઈવ વેઇટિંગમાં છે એટલે એને એક્ટિવેટ કરી દો એ રીતે તમારે તમામ ધોરણના જે સ્ટુડન્ટ્સ હોય એને એક્ટિવેટ કરવાના છે એટલે આ થઈ ગયું આપણે એક્ટિવેટ કરવાનું બાબત ત્યાર પછી બીજું કામ આપણે શું કરવાનું એક વખત સ્ટુડન્ટ્સ એક્ટિવેટ થાય આપણો વર્ગ એક્ટિવેટ થઈ જાય ત્યાર પછી આપણે એમની સાથે આપણે મીટિંગ એ જોઈન્ટ કરવાની છે દાખલા તરીકે આપણે અહીં એક્ટિવ કર્યા છે સ્ટુડન્ટ એની અંદર પોસ્ટ ફાઇલ્સ મોર આ બધું તમને બતાવશે હવે આપણે જે કંઈ એક્ટિવેટ થયેલા સ્ટુડન્ટ્સ છે એને આપણે જોઈન્ટ કરીએ એના માટે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સની કેલેન્ડર્સની અંદર આપણે જવાનું રહેશે મિત્રો હવે આપણે જોઈએ કે જે ટીમ આપણી એક્ટિવેટ કરી ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે તો જે આપણો વર્ગ છે દાખલા તરીકે ક્લાસ વન એની અંદર અહીં ત્રણ ખૂણામાં જે ટપકા દેખાય છે આપણને આ અહીં આગળ આપણે ક્લિક કરીશું અને મેનેજ મેમ્બર્સની અંદર જઈએ મેનેજ મેમ્બર્સમાં જોશો તો ઓલની અંદર તમારા તમામ સ્ટુડન્ટ્સ બતાવશે અને ટીચર પણ બતાવશે અને ઓનર્સની અંદર જોશો તો માત્ર ટીચર્સનું લિસ્ટ આખું તમને બતાવશે એટલે આ થઈ ગયું આપણે એક્ટિવેટ કર્યા પછીનો પોઈન્ટ તમામ સ્ટુડન્ટ ધોરણવાઈઝ આપણે જોઈ શકીએ છીએ પણ એના માટે બાજુના ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરીને મેનેજ મેમ્બરમાં જવાનું ત્યાં આગળ આપણને સ્ટુડન્ટ્સ આપણને મળી જશે મિત્રો એટલે આ બીજો પ્રશ્ન આપણો થઈ ગયો કે બાળકોને લિસ્ટ કઈ રીતે જોવું હવે બીજું કે બાળકને આપણે અંદરથી એડ કરવો હોય દાખલા તરીકે કોઈક બાળકને આપણે એડ કરવો છે અથવા તો રિમૂવ કરવો છે તો એના પર આ જે ત્રણ ટપકા છે એને ત્યાંથી આપણે એને રિમૂવ કરી શકીએ છીએ મ્યુટ પણ કરી શકીએ છીએ અને મેક ઓનર પણ કરી શકીએ છીએ આ એની વાત થઈ ગઈ અને કોઈક બાળકને આપણે ઉમેરવો છે તો આ પ્લસ બટન નીચે આપેલું છે તેના પર ક્લિક કરી અને બાળકનું નામ આપણે લખીશું તો આપણને દાખલા તરીકે કોઈ બાળકનું નામ આપણે લખ્યું સર્ચ કરીએ રમેશભાઈ તો રમેશ નામ લખતાની સાથે એના પિતાનું નામ લખશો ને એના કોડથી તમે સર્ચ કરીને એ જે તે નામનું બાળક બાકી રહી ગયું હોય તો તમે એડ પણ કરી શકશો એટલે આ થઈ ગયું આપણે બાળકને એડ કરવાની વાત હવે આપણે આગળ જોઈશું બાળકને કઈ રીતે ટીમ્સની અંદર આપણે જોડવાનું છે મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ છીએ કે કઈ રીતે આપણે બાળકોને જોઈન્ટ કરવા આપણે બાળકોને જોઈન્ટ કરવા માટે પહેલાં તો અહીં નીચે જોઈએ જેમાં કેલેન્ડરમાં આપણે જઈશું કેલેન્ડર અહીં બતાવે છે એની અંદર આપણે મીટિંગ એટલે કે આપણો ક્લાસનું આયોજન કરવાનું છે એની અંદર આ બ્લુ કલરનું જે બટન બતાવેલું છે આપણે કરસરથી બતાવીએ છીએ એના ઉપર ક્લિક કરીશું અને આપણે મીટિંગ સ્ટાર્ટ કરવાની છે હવે અહીં આગળ એ મિટિંગનું આપણે નામ આપવાનું છે આપણે કયા વિષયનું શું શીખવાડવા માંગીએ છીએ ક્યારે એ તમામ બાબતો દાખલા તરીકે આપણે ગુજરાતી લઈ લઈએ ગુજરાતીની અંદર ચેપ્ટર વન સ્ટાન્ડર્ડ સેવન આ રીતે આપણે મિટિંગનું નામ આપ્યું તમે ગમે તે તમારી રીતે આપી શકો છો ત્યાર પછી એડ પાર્ટિસિપન્ટ નીચે છે એને આપણે કશું કરવાનું નથી ત્યાર પછી આપણે નીચે જવાનું છે અહીં તમારું પોતાનું નામ હશે અને નીચે જવાનું છે શેર ટુ અ ચેનલ એની પહેલાં આપણે જોઈ લઈએ એને તમારે સમય નક્કી કરવાનો છે ઓલ ડે એટલે આખો દિવસ એને એવરી ડે આ રીતે ચલાવવાનો છે કે પછી તમે ટાઈમ સેટ કરી શકો છો ડેટ પણ સેટ કરી શકો છો આ રીતે બરાબર છે હવે આપણે આ ટાઈમ આપણે ઉદાહરણ તરીકે લઈ રહ્યા છીએ એટલે આમ જ રાખીશું ત્યાર પછી શેર ટુ અ ચેનલ આ જે લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું શેર ટુ અ ચેનલ હવે એની અંદર આપણે કયા ધોરણનો ક્લાસ બનાવી રહ્યા છે ધોરણ સાત માટે તો આપણે જે તે ધોરણ માટે બનાવતા હોય તો ધોરણ સાતની અંદર જવાનું છે અને જનરલ ઉપર ક્લિક કરવાનું છે તો આ ધોરણ સાત જે છે એ અહીંયા આગળ આખો ક્લાસ એડ થઈ ગયો છે અને ઉપર જે ખૂણો છે ત્યાં આગળ ખરાનું નિશાન છે ત્યાં આપણે ટીક કરીશું એટલે આ મીટિંગ ક્રિએટ થઈ ગઈ છે મિત્રો એટલે ઇવેન્ટ ક્રિએટેડ સક્સેસફુલી હવે આપણે આ જે મિટિંગ ક્રિએટ થઈ એને વિદ્યાર્થીની અંદર એ વિદ્યાર્થીઓ ધોરણ સાતના છે એમના ઉપર મેસેજ જતો રહ્યો હશે અને એ લોકો એમના ટીમ્સની અંદર ઓપન કરે તો એમને કેલેન્ડરની અંદર આ મિટિંગ આટલા વાગે એમને બતાવશે તો એમાં એ લોકો ડાયરેક્ટ જોઈન થઈ શકે છે આપણે વિદ્યાર્થીઓને પણ લોગિન કરીને આપવું પડશે મિત્રો હવે એ એક ઓપ્શન છે બીજો ઓપ્શન આપણે જોઈએ કે જો આ જે મીટિંગ આપણે તૈયાર કરી જે શેડ્યુલ કરી એના અંદર આપણે લિંક મોકલીને ડાયરેક્ટ વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા કઈ રીતે જોઈન્ટ કરીએ એ આપણે જોઈએ હવે મિત્રો હવે આપણે જોવાનું છે જે કંઈ આપણે મીટિંગ ક્રિએટ કરી તો એ ક્લાસની અંદર કઈ રીતે બતાવશે ને આને આપણે કઈ રીતે લિંક મોકલવી તો આપણે ધોરણ સાત માટે ક્રિએટ કરેલી હતી તો તમે ટીમ્સ જે નીચે લખેલું છે ટીમ્સ ઉપર ક્લિક કરશો એટલે આ તમારા વર્ગો બતાવશે હવે આપણે ધોરણ સાત માટે ક્લિક કરેલી છે તો મિટિંગ ક્રિએટ કરેલી છે તો જનરલ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીં આગળ આપણે જે મિટિંગ શેડ્યુલ કરેલી છે એ બતાવશે અહીં આગળ તમે જોઈ શકો છો હવે એ ગુજરાતી ચેપ્ટર વન સ્ટાન્ડર્ડ સેવન એવું આપણે મિટિંગનું નામ રાખેલું તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને એ મિટિંગનું ટાઈમિંગ સંપૂર્ણ બાબતો જોવા મળશે હવે એની અંદર જે તમે જોઈ શકો છો શેર મિટિંગ ઇન્વાઇટ આ વસ્તુ જો તમારા મોબાઈલમાં ન બતાવે તો મોબાઈલની અંદર જે તમારી એપ્લિકેશન છે ને તમે અનઇન્સ્ટોલ કરો અને ફરીથી ઇન્સ્ટોલ કરી લો એટલે કે અપડેટ કરવી પડશે જ્યારે તમારે જોઈન થવાનું હોય મિટિંગમાં પોતે શિક્ષકે ત્યારે અહીં જોઈન દબાવવાનું રહેશે અને વિદ્યાર્થીઓને આ મિટિંગની લિંક શેર કરવી છે તો આ શેર મિટિંગ ઇન્વાઇટ ઉપર આપણે ક્લિક કરીશું અને આપણા વર્ગનું જે આખું વોટ્સએપ ગ્રુપ બનાવેલું હોય તો વોટ્સએપ ઉપર તમે અહીંયાથી પોતાના વોટ્સએપની અંદર એ લિંકને શેર કરી શકશો અને એ લિંક વિદ્યાર્થીઓના મોબાઈલમાં પહોંચી જશે ત્યાર પછી વિદ્યાર્થી એ લિંક ઉપર ક્લિક કરીને સીધું માઇક્રોસોફ્ટની અંદર જઈ અને મીટિંગમાં જોઈન્ટ થઈ શકશે એના માટે તમારે એ વિદ્યાર્થીઓને એક વખત એ બાબત આખી સમજાવવી પડશે જે રીતે શિક્ષકમાંથી જોઈન્ટ થવાનું છે એ જ રીતે વિદ્યાર્થીમાંથી જોઈન્ટ થવાનું રહેશે થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયાસ ડાબર થેન્ક યુ વેરી મચ એન્ડ શેર મેક્સિમમ